દસમા પાંચની વાર છે. આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે હાય તો આઈટમ પૂરી થઈ ગઈ છે ને ભાઈ, આવ્યા છે હવે અમારા ઘરે અને છોકરાઓ બે ટ્યુશન ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ સીતારામ. જો હવે તો કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ. કપડા સુકવવાના છે, વરસાદ આવે છે. આજ રાત્રે બહુ વરસાદ આવ્યો. કા મમ્મી કેવો આવ્યો? બેઠા વરસાદ આવ્યો, એટલી વાર બેઠા અંતરાધાર વરસાદ પડે. આજ રાત્રે બહુ જ વરસાદ પડ્યો તો. બહુ અવાજ આવતો હતો. હવે તું દિવાળી ના વાઘા નો ઓર્ડર પૂરો કરવા માંડ. આજે રસોઈ માં શું બનાવવાનું છે? બપોરે એવો વિચાર છે, ખીચડી બનાવું. હા, બનાવી નાખો ટાઢોડા ની કઢી ખીચડી. હા, વઘારે લેશે તો લંચ બોક્સ માં ભરી દેશું. હા, બનાવી નાખી. હાલો તો હવે હું મારું કરવા માંડું. જો આજે બનાવ્યું છે વઘારેલી ખીચડી, કઢી, અથાણા છે, છાશ ને મોહન થાળ નો ડબ્બો અહીંયા પડ્યો છે. ચાલો બધા જમવા. હેલો, બધાય જમવા મજા આવે એવું છે? મોહન થાળ ને સેવ ને શક્કરપારા ને ખીચડી ને મરસાની કઢી ને છાશ ને શીરો ભગવાન ને ભરેલો, કાયમો શીરો તન ભગવાન ને ભરેલો. હાલો બધાય જમવા, જમવાની મોજે મોજ. થોડા થોડા ભીનાશે અને વરસાદ જો હોય ત્યારે ધોધ માર આવે છે. અને આપણે આ ચોમાસાનું ગુલાબ સારું ચોટી ગયું કા મમ્મી? પીળા કલર નું મસ્ત ફૂલ આવ્યું. એક ગુલાબ આવ્યું અને બે કળી છે, ત્રણ ગુલાબ આવ્યા છે. એક તો ખીલી ગયું છે, એક કળી ખીલે થોડીક ખુલી ગઈ છે અને એક પેક કળી છે. ગુલાબ લઈને રોકડો આછો ગુલાબી કલર નું આવે. નહીં ના, એ મગાવ્યો છે મારી યારે. હું કાલે ગઈ હતી, વાત કરતી હતી ને, તી કે ભલે ને એસી નું આવે કે માર હાટુ એક મોકલજો, તમારે બહુ મસ્ત ગુલાબ આવે છે. કે આપણે આ ગુલાબ માં બહુ ગુલાબ આવે લાલ ને, અત્યારે કેવું ઘેર ઘૂર થઈ ગયું. હવે કરવું પડશે હમણાં પછી, જે અકારે આવશે ને. હા, પકડીએ પડે. હા, બે વાહન ગુલાબ થઈ જાય ને તો ભગવાન ને રોજ ગુલાબ. આમ તો આપડે તરફા તો ફૂલપાત્રી તો લાવે જ રોજ. હા, આપડે તો ઘર ના ગુલાબ મસ્ત ખીલેલા હોય ને, તાજે તાજા ને. આ પીળું તો બહુ સરસ કળી કળી વાળું આવ્યું છે. હા, ગુલાબ આ ચોમાસું ચાલે છે ને તો ચોટી જાય. એક ઓલું વ્હાઇટ ગુલાબ આવે છે, એ ચેસ્ટન સ્કૂલે આવતા જતા ત્યાં રોપડા વાળા ભાઈ બહુ ઊભા હોય. જો હવે વરસાદ રહી ગયો છે, છાંટા આવે ને ત્યારે
બહુ ધોધમાર આવે છે, રહી જાય ત્યાં રહી જાય છે. જો ચેષ્ટા બેન એ નાસ્તો કરીને હોમવર્ક કરવા બેસી ગયા છે. હું તો રેઇનકોટ પહેરી લઈશ. તો અમે જાવી છીએ ગાડી ધીમી. જો તાપી જોવા અમે આવી ગયા છીએ, કેટલું પાણી છે તાપી, જો કેટલું પાણી છે તાપીમાં. ધીમથી થોડુંક જ દૂર છે, થોડુંક જ દૂર પાણી છે. અમે તાપી જોઈને ઘરે પહોંચી ગયા છીએ. તાપીમાં બહુ જ પાણી હતું, તો બે દિવસ કરતા આજે ઓછું છે. બે દિવસ તા બહુ હતું પાણી. અને મમ્મી તમે કઈ બાજુ જઈ આવ્યા? હું તો પછી તમે ગયા એટલે મેં કીધું લાઈટ નું શાક લઈ આવું, શીખું કાલ મળશે નહીં, કાલ 11 રહીશ. આપડે તો ઠંડા બુટા 3 જણા અને કેળા 20 રૂપિયા ના લીધા. એટલે મેં કીધું ફ્રૂટ લઈ જાઓ, પછી ભગવાન ને ધરવા હવે કેળા જોઈ. એટલે મેં તું કેળા લેવું, પછી તો તું પાછી એક દી જાય લઈ આવી છે. અને બટેટા લઈ લીધા, કોબી લાવી, આ બે કાકડી લાવી, તા છોકરાને સુધારી દઉં છું ખાઈ છે તે. એને કીધું લાવી સુધારી, ગાજર ને કોબીજ ને. હા, અમે ચેસ્ટન આવું લીલું શાકભાજી ભાવે એટલે એને કીધું લાઈન સુધારી દઉં. મોડું થઈ ગયું, વહેલી જાવ તો સારું રે, પણ વહેલો વરસાદ કેવો આવ્યો એટલે કઈ વહેલું જવાનું નહીં. એટલે પછી આ લઈને વેચે, પછી કિલો બટેટા 50 રૂપિયા બટેટા લઈ લીધા, ટમેટા લઈ લીધા કિલો. વરસાદ ની ઉપાધિ નહી, હવે ઘડિયાળ મારે જવું ન પડે. ક્યાંય નતા કાજર. હા, આ ચોમાસામાં હું વરસાદ ચાલુ હોય ને ભજીયા બધા બનાવે ને, એટલે હવે ધાણા કાલે અહીંયા દાદા મેથી લઈ આવીશું. હા, કુંવડું રાખો દીદી બેન. હાલો જો આ પીસ બનાવી દઉં દીકુડીને, એટલે બેન ભાઈ બે અડધું અડધું ખાઈ ગઈ. એને તો બીજું કઈ ખાવું ન હોય. ચેષ્ટા બેન ને બીજું કઈ બહુ ન ભાવે. હા, તો ફ્રૂટ ને આવું ને બધું ખાય. એક ભાગ ખાઈ ને દેજે, પછી અમે થોડી કાકડી ભેલા દીધી બેટા. ચા બસ, અને અહીંયા દાદા નો ઠેલો તૈયાર છે. દાદા જવાના છે ગામડે. દાદા તમારો ટાઈમ કેટલા વાગ્યાનો છે? મારે છે 9:30. 9:30 નો ટાઈમ છે. દાદા જાય છે હવે ગામડે. આજના અમારા વિડીયો ને આયોજન કરશું. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.